सदानन्दं बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी बधाई वाला भक्तों ने थी जय स्वामीनारायण वाला भक्तों रोज आपड़े સાંજની કથામાં વચનામૃતની કથા સાંભળીએ છીએ. તમે બધાએ જાણો છો એમ ગઈકાલથી સવારે આપણે જ્યારે પૂજ્ય યોગી સ્વામી ભગવાન શ્રીહરિની સાથે અખંડ શાશ્વત સુખમાં પહોંચ્યા છે, જે જગ્યાએ અનંત મુક્તો એ મૂર્તિનું સુખ લે છે, એ મૂર્તિનું સુખ લેતા મુક્તો તૃપ્ત થતા નથી, જે દેહને પામીને ક્યારેય બળવાનું રહેતું નથી, સડવાનું રહેતું નથી, જે બ્રહ્મમય દેહ માટે, જે ચૈતન્ય તનુ માટે મારો ને તમારો આજે પ્રયત્ન ચાલી રહ્યો છે, એ ચૈતન્ય તનુને બ્રહ્મમય દેહને પૂજ્ય યોગી સ્વામી પામી ગયા. ભગવાન શ્રીહરિની સમીપે જે આપણી નજરની સામે કરતાલો લઈને નાચતા એ જ સાધુ આજે ભગવાન શ્રીહરિને સમીપે સદગુરુ મુક્તાનંદ સ્વામીને સદગુરુ ગોપાળાનંદ સ્વામીને સમક્ષ એ જ કરતાલો લઈને નૃત્ય કરે છે. એના આનંદમાં, એના હૈયાની અંદર અતિ આનંદ ઉભરાય છે કે જેના માટે મેં ભેખ લીધો હતો, જેના માટે હું ગુરુજી જેવા મોટા સત્પુરુષ પાસે આવ્યો હતો, એ મારો ફેરો આજ સફળ થયો. આવું એના હૃદયમાં અતિ આનંદ છે. વાલા ભક્તો, જ્યારે આપણે એ સંતને જ હજુ પણ એનો પાર્થિવ દેહ છે, આવતીકાલે એટલે ઇન્ડિયામાં આજે એનો અગ્નિસંસ્કાર થશે, માટે એને જ કંઈક રૂચિની વચનામૃતની કેટલીક વાતો છે એ વાતો હું અહીં વાંચું છું. જે વચનામૃત એને અમુક રૂચિના હતા, ઘણી વસ્તુ એને ગમતી અને બહુ નજીકથી એ મુક્તાત્માને મેં એના આધ્યાત્મિક જીવનના ઘણા ટર્નિંગ પોઈન્ટ પર જોયા છે, એટલે મને ખ્યાલ છે કે એને કઈ વાતો વચનામૃતમાં વિશેષ ગમતી, એ વાતો હું અહીં વાંચું છું, જેનાથી એ ભગવાનના મુક્તાત્મા આપણી ઉપર રાજી થાય કે આજે પૃથ્વી ઉપર પણ સંતો ભક્તો સત્પુરુષના મહિમાની વાત એને વિશેષ ગમતી. ઘણા બધા વચનામૃતો ગમતા પણ હું કેટલાક વચનામૃતોના કેટલાક વાક્યોને વાંચીશ અને એને આપણે સમજીશું થોડું. પ્રથમ પ્રકરણનું 67મું વચનામૃત છે સત્પુરુષના ગુણ આવ્યાનું. આ વચનામૃત એ વારે વારે વાંચે. ઘણી વખત બપોરની કથા હોય, હું જ્યારે સાથે હોઉં ત્યારે મને અનુભવ છે કે હું કહું કે યોગી સ્વામી કયું વચનામૃત વાંચીશું,
એટલે મને કાં પ્રથમનું 58 મૂકે, પ્રથમનું 67 મૂકે, ગઢડા અંત્યનું બીજું કે સારંગપુરનું બીજું કે, આ અમુક વચનામૃત એના ફિક્સ હતા. હું પૂછું ક્યું વાંચીશું એટલે એ આમાંથી જ કંઈક કહે. એ ગઢડા પ્રથમનું 67મું વચનામૃત છે. શ્રીજી મહારાજ ચૈત્ર સુધી 7મને દિવસે બિરાજમાન છે. એની અંદર શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, સ્વામિનારાયણ હરે, કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે, અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે જે આ મારો સંગી છે, તેને આ સંસારની વાસના તૂટી જાય અને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે, અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેળે સુખ આપે એવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિશે કેમ સમજેતો આવે ને કેમ સમજેતો ન આવે. શ્રીજી મહારાજે આ સ્વયં પ્રશ્ન પૂછ્યો છે. એક સત્પુરુષ છે જેને આ લોકના સુખમાં ક્યાંય પ્રીતિ નથી, પરલોક જે ભગવાનનું ધામ. જો એ કોન્ફરન્સ અટવાતું હોય ને તો પેલી લાઈન પર કોન્ફરન્સ મૂકી દો ભગત, એની પર અથવા સેલફોન પર મૂકી દો, ગઈકાલે બહુ ડિસ્ટર્બ થયું હતું. ભગવાનના જે સત્પુરુષ હોય એ ભગવાનના સત્પુરુષ એનું એક લક્ષણ છે, આ લોકમાં પ્રીતિ ન હોય અને પરલોકને વિશે પ્રીતિ હોય. આ લોકના પંચ વિષયમાં એને આસક્તિ ન હોય, મૂર્તિને વિશે આસક્તિ હોય. આ લોકની ભૂમિકામાં જીવતા હોય પણ પરલોકને જોતા હોય, આ લોકના દેહમાં રહેતા હોય પણ પરભાવમાં જીવતા હોય, આ લોકની લાગણીઓ અને ભાવનાઓની અંદર તનાતા અને તરતા બેય હોય, લાગણીઓમાં તનાતા હોય એવું પણ દેખાય અને તરતા હોય એવું પણ દેખાય, તારતા હોય એવું પણ દેખાય અને ક્યારેક કોઈની લાગણીમાં ડૂબતા હોય એવું પણ દેખાય. સત્પુરુષ એટલે વિરોધાભાસ ગુણો સહિત ચાલવાવાળું પાત્ર, રડતું પણ હોય, હસતું પણ હોય, બીવે પણ ખરા, ક્યાંક નિર્ભય પણ રહે. સત્પુરુષની વ્યાખ્યા મુમુક્ષુ જ્યારે યથાર્થ સમજે છે ત્યારે જ સત્પુરુષની સાચી ઓળખાણ એને થાય છે. અહીં કહે છે એવા સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં કેમ આવે, મુમુક્ષુ કેવી સમજણ રાખે તો એમાં એના સત્પુરુષમાં જે ગુણ છે એમાં આવી જાય. જીરોનો લેમ્પ છે હેલોજન જેવો થઈ જાય, માખી છે સૂર્ય થઈ જાય, એવી કઈ સમજણ છે, શ્રીજી મહારાજનો સ્વયં પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે તેને વિશે દેવની બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે અને જે એવો ન હોય તેમાં ન આવે. સત્પુરુષમાં દેવની બુદ્ધિ રાખે, દેવની કહેતા ભગવાનની બુદ્ધિ રાખે કે આ બોલે છે ભગવાન બોલે છે, આ કહે છે ભગવાન કહે છે, આને હું ભેટું છું, આ ભગવાનને ભેટું છું. હું ચોક્કસ 100% ખાતરી સહિત કહી શકું કે પૂજ્ય યોગી સ્વામીની અંદર આ સદગુણ ભગવાન શ્રીહરિ અને ગુરુજીની અસીમ કૃપાથી અખંડ હતો. એને ગુરુજીની અંદર ક્યારેય પણ ભગવાન સિવાયનો બીજો ઘાટ નથી થયો. એને હંમેશા એના હૃદયનું સ્પંદન ગુરુજી સાથે એવું જ રહ્યું છે કે આ મને ભગવાન જ મળ્યા છે. એ અનેકા અનેક વખત એમ કહેતા કે મને ગુરુજીમાં હેત થાય ને, બસ એવું કરજો, એવું કરજો, હું ગુરુજીને જેવા છે એવા વિશેષ ઓળખું ને એવું કરજો. કોઈ સંત કે ભક્તને પ્રાર્થના કરે ત્યારે એ મહારાજને ઓળખું એવી પ્રાર્થના નહોતા કરતા, એ હંમેશા એવી પ્રાર્થના કરતા કે સત્પુરુષને ઓળખું, હું સત્પુરુષને જેવા છે એવા જાણું, હું જે ગુરુજી પાસે રહ્યો છું એ ગુરુજીમાંથી મને હેત ક્યારેય ના તૂટે.
જેમ કોઈએ પોતાનું એક લક્ષ્ય બાંધ્યું હોય, કોઈ વ્યક્તિ મુસાફરીમાં નીકળ્યો, એનું લક્ષ્ય હોય કે મારે આ સ્થાન સુધી પહોંચવું છે. તમે અહીંથી ક્યાંક જવાના હો તો તમારું લક્ષ્ય હોય કે મારે અહીં જવું છે. એમ યોગી સ્વામીનું લક્ષ્ય હતું કે સત્પુરુષની અંદર નિર્દોષ ભાવ સંપૂર્ણ દેખાવો, સત્પુરુષમાં અંતિમ શ્વાસ સુધી હેત ના તૂટવા દેવું, આ એનું લક્ષ્ય હતું. મેં એની ડાયરી નથી વાંચી, પણ હું એના જીવન દર્શનથી કહી શકું છું કે બહુ નજીકથી દર્શન કરીને આજે પણ એની ડાયરીઓ હાથથી લખેલી હશે, અને જે દી ખુલશે તે દી અંદરથી સત્પુરુષ સિવાય કાંઈ નહીં નીકળે. એની હાથથી લખેલી એની પૂજાની ડાયરીઓ જે દી ખુલશે, એના અંગત મૂકેલી ડાયરીઓ જે દી ખુલશે, એમાંથી સત્પુરુષ સિવાય કોઈ વસ્તુ નહીં નીકળે. આ વચનામૃતોના આધારે એ સાધુ થયેલા હતા. આ વચનામૃતોના આધારે એનું સાધુ જીવન વ્યતીત થતું હતું. આ વચનામૃતના આધારે એ ભગવાન શ્રીહરિના વાલા હતા અને વાલા થયા. આ વચનામૃતના આધારે એ ભગવાન શ્રીહરિની આપેલી તમામ દુઃખની વ્યાધિને હસતા મોડે ભોગવી લીધી. એક વખત હું ક્યાં શું કર્યું નથી, મને દુઃખ છે એમ કીધું કે મારે લઈને બીજા હેરાન થાય છે, ગુરુજી હેરાન થાય છે, સંતો હેરાન થાય છે, ભક્તો હેરાન થાય છે, પણ એને એવો ઘાટ નથી થયો કે મહારાજે મને આ દુઃખ કેમ આપ્યું. એનું બળ એક હતું, સત્પુરુષમાં એને અંતિમ શ્વાસ સુધી હેત રહ્યું છે. અંતિમ શ્વાસ સુધી મુમુક્ષુ માટે બહુ મોટું આ પ્રેરણાદાયી વચનામૃત અને પ્રેરણાદાયી જીવન પૂજ્ય યોગી સ્વામીનું છે. સત્પુરુષના ગુણ જ્યારે મુમુક્ષુમાં આવે છે, જ્યારે આવી બુદ્ધિએ ભગવાનના સત્પુરુષને વિશે રાખે. પછી મહારાજે એ વાત કરી કે એ વાત તો સાચી છે, આ મુક્તાનંદ સ્વામીએ જવાબ આપ્યો. મહારાજ પછી શ્રીજી મહારાજ બોલ્યા, એ ઉત્તર તો ખરો, પણ આમ સમજે તો મોટા સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે તે સમજ્યાની રીત કહીએ તે સાંભળો. જે પુરુષને પરમેશ્વર વિનાની બીજે ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે, જે આ પુરુષ તો અતિશય મોટા છે અને એને આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે, તો પણ લેસ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી. હું તો અતિશય પામર છું, જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું, અને પરમેશ્વરની વાતમાં તો લેસ માત્ર સમજતો જ નથી, માટે મને ધિક્કાર છે. એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે, પછી એમને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે, પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે. આ પણ યોગી સ્વામીનો સહજ સ્વભાવ હતો. ગુરુજીના સદગુણોનો અતિ વિચાર, ગુરુજીમાં દેખેલા ગુણોનો અતિ વિચાર એની સાધના જ હતી. જેમ કોઈની સાધના મૂર્તિ હોય, જેમ કોઈની સાધના માળા હોય, જેમ કોઈની સાધના ધ્યાન હોય, યોગી સ્વામીની સાધના ગુરુજીએ જે જે ચરિત્રો કર્યા હોય, ગુરુજીએ જે જે વાતો કરી હોય, ગુરુજી ક્યાંક નાચ્યા હોય, ગુરુજી ક્યાંક બોલ્યા હોય, એ વધુમાં વધુ એની સાધના એની વિશેષ હતી. આમાં આવ્યું વિચારે. ઘણા લોકો મૂર્ખ લોકો એવા સત્સંગમાં છે કે જે સત્પુરુષના મહિમાને અને સત્પુરુષના ચરિત્રોને ગંડવા સમજતા હોય છે. આસુરી મતીના કારણે કે ભગવાન શ્રીહરિને એની ઉપર ઓછી કૃપા હોય એના કારણે એને આ વચનામૃતના સિદ્ધાંતો સમજી નથી શકાતા. સત્પુરુષનો મહિમા અને સત્પુરુષના ચરિત્રો યાદ રાખો, સામાન્ય મુમુક્ષુ એ ક્યારેય પણ સીધો મૂર્તિમાં જોડાઈ શકતો નથી. મૂર્તિ એ થર્મલ પાવર સ્ટેશનમાં જોડાવા જેવું છે, અને સત્પુરુષ એ ટ્રાન્સફોર્મરમાં જોડાવા જેવું છે. થર્મલ પાવર સ્ટેશનમાં પાવર ઘણો હોય, પણ લાઇટ, ફ્રીજ, પંખો, ટીવી, કેમેરો, માઇક એને કેટલા પાવરની જરૂર છે ટ્રાન્સફોર્મરને ખબર છે. થર્મલ પાવર સ્ટેશનને વીજળી આપવાની ખબર છે, પણ આને કેટલો પાવર આપવો એને ખબર નથી. પુરુષોત્તમ નારાયણ થર્મલ પાવર સ્ટેશન છે, એની મૂર્તિ થર્મલ પાવર સ્ટેશન છે. સત્પુરુષમાં પાવર એનો જ છે, પણ માધ્યમ સત્પુરુષ હશે. સત્પુરુષને ખબર છે કે આને કેટલા વેવ્સ આપવાના, આને કેટલો પાવર આપવાનો, કેટલા વોટ આપવાના, ફૂંકાઈ ના જાય, તૂટી ના જાય. એ પૂજ્ય યોગી સ્વામી એને આ અનુતાપ કરવાનો, આ પરિતાપ કરવાનો અતિ સ્વભાવ હતો, અતિ સ્વભાવ.
અનેક અનેક વખત એમ કે ગુરુજી કેવા મોટા, આવા મોટા મળ્યા, આવા મોટા મળ્યા. તોય પણ હંમેશા ભગવાનના મુમુક્ષુ સાધુ, મુમુક્ષુ ભક્ત હોય, હંમેશા કોઈને કોઈ પોતામાં સ્વદોષ દર્શન કરતા હોય. આવા મોટા મળ્યા અને હું આટલું નથી કરી શકતો, આવા મોટા મળ્યા મારાથી શું ન થાય, આવું એને હંમેશા રહેતું. આ પ્રથમનું 67મું વચનામૃત, પ્રથમનું 68મું વચનામૃત, એની પણ એ લાઈન એને બહુ ગમતી. ભગવાન શ્રીહરિ પ્રથમના 68મામાં કહે છે, જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજતા હોય અને તેની મર્યાદા રાખે તેમ તે મૂર્તિની પણ રાખી જોઈએ, તેમ જ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખી જોઈએ. તે તો એ ભક્ત લેશ માત્ર રાખતો નથી અને મૂર્તિને ચિત્રામણની અથવા પાષાણાદિકની જાણે છે અને સંતને બીજા માનસ જેવા જાણે છે. અને ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે, મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા અને જે સંત તેને હું અખંડ નિવાસ કરીને રહું છું. ભગવાને એમ કીધું, અષ્ટ પ્રકારની પ્રતિમા અને સંતમાં અખંડ નિવાસ કરીને હું રહ્યો છું. આ વાતને એ બહુ સારી રીતે પોતાના અંતરમાં વિચારીને રાખતા. હમણાંનો જ પ્રસંગ છે, હોસ્પિટલની અંદર એક કંડારી ગામના યુવાન હરિભગત હશે, જો કે 40-45 વર્ષના. હવે સંતો પણ અમે હોઈએ, અમારા પણ અનેક પ્રકારને અનેક સ્વભાવ હોય. કોઈ સંત કડક ભાષામાં કે, કોઈ ધીરે ધીરે કે, કોઈ પેંડામાં ગોળી આપે, કોઈ ડાયરેક્ટ આપે. દરેકની પદ્ધતિ સત્સંગને ઘડવાની, સત્સંગના ઘડતરની જુદી જુદી હોય, પણ સિદ્ધાંત દરેકનો એક જ હોય. કોઈ સંત એ ભક્તને વઢ્યા કે થોડું કડક ભાષામાં કીધું એટલે એને એ સંતનો અભાવ આવ્યો. એને 2-3 મહિના પહેલાં પૂજ્ય યોગી સ્વામી પાસે કીધું હશે કે આ સ્વામીએ મને આવું કીધું, આવું ના કહેવું જોઈએ, આવું ના બોલવું જોઈએ, આમ ના થવું જોઈએ. યોગી સ્વામી કહે, હશે, ભગવાનના સંત છે ને ભાઈ, મહિમા સમજો. એમ કરીને એને વાળ્યા. પછીથી એ જ્યારે હમણાં દાજ્યા અને હોસ્પિટલમાં ગયા એટલે ત્યાં પેલા ભાઈ હતા, એ ભાઈને પણ હોસ્પિટલમાં કોઈ કારણોસર જવાનું થયું. કોઈ કારણોસર એને પણ કોઈ એના દેહના સંબંધીનો કોઈ પ્રોબ્લેમ હશે, એના કારણે જવાનું થયું. એને ખબર પડી ગઈ યોગી સ્વામી બીમાર છે, એટલે યોગી સ્વામીની ખબર લેવા માટે એ પૂગી ગયા આઈસીયુમાં. એટલે આ સૂતા હતા, જોયા એટલે સીધું, ભગત કેમ છે, તમારી તબિયત કેમ છે, કે કોણ, યોગી સ્વામી એને પૂછે છે. પછી કે, તમારો છોકરો શું કરે છે. પછી પેલા કે, તો મજામાં છે સ્વામી, આવું થયું એટલે અહીં આવ્યો તો, પણ તમારી ખબર પડી એટલે અહીં ખબર લેવા આવ્યો બેઠા. એટલે યોગી સ્વામી એને કે, ભગત એક વાત કહું તમને, સાધુમાં ભગવાન જોજો, કે સાધુમાં ભગવાન જોજો. અષ્ટ પ્રકારની પ્રતિમા અને ભગવાનના જે સંત તેને હું અખંડ નિવાસ કરીને રહું છું. આ સિદ્ધાંત એના હૃદયમાં હતો. આઈસીયુમાં પડ્યા પણ જેને એમ થાય કે આ મુમુક્ષુને સાધુનો અભાવ ના આવવો જોઈએ, એની સમજણ, એને સાધુ પ્રત્યેની દ્રષ્ટિ કેવી કરેલી હશે. તમને અમારી અંદર દિવ્ય બુદ્ધિ રહેવી સહજ છે, કારણ કે તમે ગૃહસ્થ આશ્રમમાં છો, સ્ત્રી અને છોકરાની વચ્ચે રહો છો, ધનની વચ્ચે રહો છો, ધંધા બિઝનેસની વચ્ચે રહો છો, એટલે તમને એમ થાય કે આપણે તો ગમે તેવા તો એક ગૃહસ્થ છીએ, આ તો ત્યાગી બધું છોડીને બેઠા. પણ અમારા સમુદાયમાં રહે, રાત દિવસ બધા દૈહિક સ્વભાવો દેખાય, અમારી ભેગારો, કોઈ સ્વામી કડક દેખાશે, કોઈક સ્વામી ઢીલા દેખાશે, કોઈક સ્વામી વાત વાતમાં કહી દે એવા દેખાશે, કોઈક નહીં કે એવા દેખાશે, કોઈક રોકટોક કર્યા કરશે, કોઈક નહીં રોકે ટોકે, આવા બધા સ્વભાવનું હોય સંયોજન. અને એમાં દિવ્ય બુદ્ધિ પ્રગટેલી રહેવી અને એને આઈસીયુમાં એક મુમુક્ષુને એક સાધુનો અભાવ ના આવે એવી ચિંતા થવી, એને પોતાના જીવમાં આ કડીને કેટલી દ્રઢ કરી હશે કે ભગત સાધુમાં ભગવાન જોજો. આ પ્રથમનું 68મું એને અતિ વાલું વચનામૃત. આ વાત પ્રથમનું 69મું વચનામૃત, સ્વામિનારાયણ હરે અને સાધુને તો મન કર્મ વચન કરીને કોઈનું ભૂંડું વાંચવું નહીં
અને કોઈ વાતનો અહંકાર પણ રાખવો નહીં, સર્વના દાસાનું દાસ થઈને રહેવું, કોઈ પ્રકારનો અહંકાર સાધુને ન રાખવો, સર્વના દાસાનું દાસ થઈને રહેવું અને કોઈ દિવસ કોઈનું ભૂંડું વાંચવું નહીં, બોલો. અને શાંત સ્વભાવે વર્તવું તે જ સાધુનો ધર્મ છે. અને કોઈ કહેશે કે હજારો માણસને નિયમમાં વર્તાવા હોય તેને કેમ સાધુતા ગ્રહણ કરે ચાલે, તો એનો ઉત્તર તો એ છે, રાજા યુધિષ્ઠિરને હજારો ગાઉમાં રાજ્ય હતું તો પણ સાધુતા રાખી હતી, ડારા દેનારા તો ભીમસેન જેવા હજારો હોય, એને વારીએ તો પણ કર્યા વિનાનું રહેવાય નહીં. માટે તીખા સ્વભાવવાળાની કાંઈ ખોટ નથી, એવા તો ઘણાય હોય, પણ સાધુ થવું એ જ ઘણું દુર્લભ છે. આ એમાં સહજ હતું, દાસાનું દાસ થઈને રહેવું એમાં બહુ સહજ હતું. ત્યાગી થાય અને કોઈ જગ્યાએ મારે બીજાને ઉપસાવવા છે, આ ભાવના ત્યાગાશ્રમની બહુ જ ઊંડી ને બહુ જ ઊંચી ભાવના છે, જેમાં સહજ હતી બીજાના દાસાનું દાસ થઈ જવું, મન કર્મ વચને ભગવાનના સાધુને વફાદાર રહેવું, એની સેવા કરવી, આ સહજ હતું. કોમળ સ્વભાવ એકદમ, કોઈ કદાચ દુખાઈ ગયા હોય એને એવું ખબર પડે કે મારાથી આ સંત કે આ ભક્ત દુખાયા છે, હરિભગત દુખાયા હોય ને, તોય લોયાના પહેલામાં જેમ કીધું ને કે જેમ આકુળ વ્યાકુળ થઈ જાય, રડે કે મારાથી કેમ દુખાઈ ગયા આ સંત, કેમ ભક્ત દુખાઈ ગયા. એવું કોને થાય જેને પોતાને મૃત્યુનું અનુસંધાન સતત હોય, જે આપણે અંત્યનું 30મું વાંચીશું, આ ઘડીએ ના પડે મરી જવું છે, એ જેને હોય ને એને એવો ભય રહે સત્સંગની અંદર, એને સહજ હતું. આ પ્રથમનું 69મું વચનામૃત. સારંગપુરનું બીજું વચનામૃત, સ્વામિનારાયણ હરે, દેહને ગુણે કેમ વર્તવું, તો પોતાના દેહમાં જો કાંઈ ઉન્મત્તપણું જણાય તો ભજનમાં બેસવે કરીને અથવા ચાંદ્રાયણ વર્તે કરીને દેહને નિર્બળ કરી નાખવું, પછી તેને દેખીને તેના દેહની મોટા સંત અથવા પરમેશ્વર ખબર રખાવે તો ભલે, પણ પોતાને જાણે દેહનું જતન કરવું નહીં, તથા દેહે કરીને ભગવાનની તથા ભગવાનના ભક્તની ટેલ ચાકરી કરવી, એવી રીતે જ્યારે એ દેહને ગુણે કરીને વર્તે ત્યારે તેને દેખીને તેની ઉપર પરમેશ્વરને મોટા સંત તેને સ્નેહ થાય. આવું એનું જીવન હતું, દેહે કરીને સંત ભક્તની ટેલ ચાકરી કરવી, સેવા કરવી. એમ કહી શકાય કે યોગી સ્વામી માટે આગળ ટાઇટલ મૂકવું હોય તો સેવાની અને મહિમાની મૂર્તિ, આવું જ ટાઇટલ મૂકાય, સેવાની અને મહિમાની મૂર્તિ. સેવા એમાં સહજ હતી અને એટલી નિર્માની ભાવે, એટલી નિર્માની ભાવે કે તમામ આવડત હોવા છતાં પણ એને ક્યારેય પણ એમ ના થાય કે આ વસ્તુ મારાથી થઈ, એવું જ કે એ તો સ્વામી તમે હતા ને, એ તો ભગત તમે હતા ને, એ તો ભગતજી તમારથી થયું, આવું જ બોલે. બહુ કઠણ છે, યશ તમામ કાર્ય કરું ને યશ બીજાને આપી દેવો, સારું કાર્ય કરું ને હાર સ્વીકારી લેવી, એ દાસાનું દાસ સિવાય ક્યારેય ના થાય. મને ખબર છે અહીં ઉપર રસોડામાં હમણાં જ્યારે આવ્યા ને અમેરિકા, ત્યારે મોહનથાળ બનાવતા હતા, રસોઈમાં આ મંડળની અંદર સૌથી સારામાં સારો હાથ એનો અત્યાર સુધી હતો, અત્યાર સુધીના અમે સંતો એમાં સારામાં સારી રસોઈ, ગુરુજીને ભાવે રસોઈ, મોહનથાળ બનાવતા હતા ને કંઈક ચાસની કડક લીધી, કંઈક થયું ઠાર્યો, એટલે હું ગયો, મેં જોયું, મેં કીધું યોગી સ્વામી મોહનથાળ ઠરી રહ્યો તમારો, આ ઠરી રહ્યો, મેં કીધું ચાર દિવસ ઠરે તો સારું છે, સ્વામી એવું ના બોલશો, આશીર્વાદ હારા આપો કે ઠરી જાય. મેં કીધું હવે આ તો તમારું ઢીલું જ થઈ ગયું છે, પણ હવે થઈ જાય તો નસીબ તમારું. એટલે બીજે દિવસ થઈ ગયો, કારણ કે એને તો પોતાને ખબર જ હતી કે આ થવાનું છે, પણ મેં કીધું તો એને હામે એવું ના કીધું કે સ્વામી તો કાલ ખબર પડશે જોજો ને તમે, એવું ના કીધું, પણ શું કીધું, સ્વામી આશીર્વાદ આપો ને મોહનથાળ થઈ જાય સારો. મેં કીધું કે જોશું, એ તો ભગવાનની ઈચ્છા હશે એવું થશે, આવું કહીને હું ત્યાંથી નીકળી ગયો. બીજે દિવસ તો મોહનથાળ થઈ ગયો. મેં કીધું યોગી સ્વામી બહુ સરસ મોહનથાળ થયો છે, અહીં પ્રસાદી ઘણા ભક્તોને એ વખતે આપેલી મોહનથાળની, કે મોહનથાળ બહુ સરસ થયો. મેં કીધું આ તો મને કે સ્વામી તમારા આશીર્વાદ હતા એટલે સારું જ થાય ને, હવે મારા આશીર્વાદ ક્યાં, હું ક્યાં આશીર્વાદ આપવા વાળો, મેં ક્યાં મોહનથાળ, મને ચાસણી લેતા આવડે છે, મને ચાસણીની ખબરય પડતી નથી, મેં હજુ ચાસણીવાળી વસ્તુ મારા જીવનમાં બનાવી નથી, મને ચાસણી લેતા આવડતી નથી,
છે બહુ સામાન્ય પ્રસંગ, પણ મારો એક સ્વભાવ છે, હું કોઈ પણ પ્રસંગને સામાન્ય ક્યારેય નથી માનતો. હું કોઈ પણ સાથે સામાન્ય વ્યવહાર કરતો હોઉં તો પણ એને શાસ્ત્રના સિદ્ધાંતો સાથે હંમેશા વિચારતો હોઉં, હંમેશા વિચારું અને એની ઉપર બહુ જ મનન કરું, જેનાથી મારા આત્માને એનાથી બહુ બળ મળે. હું આજે એવો વિચારું, આજે મને જ્યારે એની સ્મૃતિ થાય ત્યારે મને એમ થાય કે એને કેવો ભાવ હશે, એ કેવું સાધુને સમજ્યા હશે કે એનાથી આવું વાક્ય બોલ્યું, નહીં તો સહજ દેહભાવથી એમ જ કહેવાય કે સ્વામી કાલ જોજો ને તમે કેવું થાય છે, અથવા એવું કે સ્વામી તો જોવાઈ જશે હવે કાલે આમ કે. પણ આ ભાવ જાણે પોતાના પાત્રને હાવ ડૂબાડી દીધું, હાવ ડૂબાડી દીધું. આ ભાવ ત્યાગીમાં આવવો કે ભક્તમાં આવવો બહુ કઠણ છે, બહુ કઠણ, જેમાં સહજ હતું સહજ. અહીં કહે છે સંતની ટેલ ચાકરી કરવી, ટેલ ચાકરીની અંદર એનો પહેલો નંબર આવે એવા સાધુ હતા. સારંગપુરનું દસમું, એ પણ એને વાત બહુ ગમતી છેલ્લી. મહારાજ કે એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણું મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું, ગુરુજી જેવા મોટા પુરુષના. અને એવી સમજણવાળો જે સંત એ તો કૃતાર્થ છે, જેને આવી સમજણ તો આવી શકે નહીં. અને જો તે સંતના સમાગમમાં પડ્યો રહે, તે સંત નિત્ય પાંચ ખાસડા મારે તો પણ તે અપમાનનું સહન કરે, તે સંતનો સમાગમ મૂકી શકે નહીં. જેમ અફીણનો બંધાની હોય તે તેને મૂકી શકતો નથી, તેમ એ પણ કોઈ રીતે સંતનો સમાગમ તજી શકે નહીં. તો જેવા પ્રથમ સંત કયા તે સરખો એને પણ જાણવો, અને જેવી પ્રાપ્તિ તે સંતને થાય છે તેવી જ જે સંત સમાગમમાં પડ્યો રહે છે તેને પણ થાય છે. આ એને સહજ હતું કે ગુરુજી મને વાટી નાખે, ગુરુજી મને કચડી નાખે, ગુરુજી મારું લિક્વિડ કરી નાખે, પણ મારે ગુરુજીનું ચરણારવિંદ છોડીને ક્યાંય જવું નહીં. આ એનો અફર નિર્ણય હતો. એના ઠરાવો કોઈ એની ડાયરી જેથી ખુલશે, એના ઠરાવો હશે ને એનો પહેલો ઠરાવ હશે આ ગુરુજીનું ચરણારવિંદ છોડીને ક્યાંય જવું નહીં. મેં નથી વાંચ્યું આ કશું, પણ હું ખાતરીપૂર્વક કહી શકું આવું જ હશે. સારંગપુરનું સાતમું, નૈમિક શરણ ક્ષેત્રનું વચનામૃત, એને સહજ સહજ એમાં હેત હતું કે જ્યાં ભગવાનના એકાંતિક સાધુ હોય એમાં એવું જ્યાં નૈમિક શરણ ક્ષેત્ર મળે ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું. કાર્યાણીનું બીજું વચનામૃત, આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી અને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, આ બે વાક્યો એની સ્મૃતિની અંદર વિશેષ રહેતા. કાર્યાણીનું નવમું વચનામૃત, જે એના જીવન દર્શનની અંદર સહજ દેખાતું, પોતાના ઈષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન, તેનો જે ભક્ત, તેને વિશે જે કંઈક અલ્પ દોષ હોય તે મહિમાના સમજનારાની દ્રષ્ટિમાં આવે જ નહીં. અલ્પ દોષ ભગવાનના ભક્તનો હોય એ મહિમાને સમજવાવાળો જે હોય એને દેખાય જ નહીં કે આ દોષ છે, એવી એની સહજ દ્રષ્ટિ હતી. ઓલા ભગતે એવું કીધું કે મને આ સ્વામી આવી રીતે વઢ્યા ને આવું ના કહેવું જોઈએ, એ ખરેખર એને યોગ્ય પણ કીધું હશે એ સમયે, હશે ભાઈ સાધુ છે ને આમ કરીને દબાયું, તોય પણ એની ચિંતા ત્રણ મહિના પછી આઈસીયુમાં કરી ભગત સાધુનો અભાવ ના આવવા દેતા. જોયું અલ્પ દોષ ભગવાનના ભક્તનો જોઈ એનો અભાવ ના આવે, એની દ્રષ્ટિ બહુ મહિમાવાળી હોય, એમાં સહજ હતું, એ સહજ હતું. આ કાર્યનું નવમું વચનામૃત. લોયાનું ત્રીજું વચનામૃત, શ્રીજી મહારાજે ભગવદાનંદને શિવાનંદ સ્વામીના પ્રશ્નના જવાબમાં કીધું કે જેને ભગવાનને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય, એનાથી ભગવાનને અર્થે શું ન થાય, ભગવાનને ભગવાનના સંતને અર્થે શું ન થાય, કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે, આ પણ એની અંદર સહજ હતું. આ બધાનો ત્યાગ કરવાનો બધું આ સહજ હતું. ત્યાર પછીથી મધ્યનું 25મું વચનામૃત, એનો મુક્તાનંદ સ્વામીનો પૂછેલો પ્રશ્ન, એ તો જાણે એની જીવન દોરી હતી એવું એવું એના જીવન દરમિયાન દેખાય. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું એવી દ્રઢ વાસના હોય તે તેને જેને ટાળવાની ઈચ્છા હોય તે સો ઉપાય કરે ત્યારે ટળે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેવું ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે તેવી રીતે ભગવાનને ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે તે વિના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં, તો એના અંતકરણની જે મલિન વાસના એ સર્વે નાશ પામી જાય. જે દિવસે યોગી સ્વામી બર્નિંગ થયા, દાજ્યા, ભીખુભાઈ પાસે ગયા અને ભીખુભાઈ ત્યાં હોસ્પિટલમાં જો ચેક કરતા હતા, ભીખુભાઈને કે હું કાલ પાછો સેવામાં લાગી જઈશ ને, હોસ્પિટલમાં ત્યાં હતા તો જે જાય
મારી સેવા જાય છે, મારી સેવા જાય છે, મારી સેવા જાય છે. વિચારો તમે, સવારમાં પણ એક હરિભગતને ત્યાં થાળ કરવા ગયા હતા, ત્યાં બધી રસોઈ એને જ બનાવી હતી, બધા મંડળના સંતોને જમાડ્યા. પછીથી બપોર જ્યારે દાજ્યા એ બંબાએ, ત્યારે પણ બંબાએ સાધુ માટે પાણી ગરમ કરવા ગયા હતા, પોતા માટે નહીં, સાધુ માટે પાણી ગરમ કરવા ગયા હતા. એને પોતા માટે પાણી ગરમ નહોતું કરવાનું, સેવા. એ સેવા વિના ક્ષણ માત્ર પણ રહેવાય નહીં. મહારાજ કે વ્યસન પડ્યું હોય, એને વ્યસન હતું, સેવાના વ્યસની હતા એ સાધુ. આ મધ્યનું 25મું વચનામૃત. ત્યારબાદ એને જેમાં હેત હોય એવા વચનામૃતો ઘણા છે, પણ જે મારી નજરની અંદર આવ્યા છે એવા વચનામૃતો અને થોડાક હું ખાલી અહીં વાંચું છું. વર્તાલનું 5મું વચનામૃત, એનો છેલ્લો પ્રશ્ન છે. વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, કસર મટીને કનિષ્ઠ હોય તે આ જન્મને વિશે જ ઉત્તમ ભક્ત થાય કે ન થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમજ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે, અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે, અને જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે તેમજ મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે, તો એવી ભગવાન અને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો કનિષ્ઠ ભક્ત હોય તે 2 જન્મે અથવા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે, એવું ભગવાન અને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. આ પણ એના જીવનની અંદર સહજ હતું. નિત્ય માનસી પૂજામાં ભગવાન ગુરુજીને સંતોને સાથે રાખીને માનસી પૂજા કરતા, ત્યારે જ એનું કાર્ય મહારાજે આવું કર્યું હોય. ત્યાગી જીવનની અંદર જે 70 વર્ષે જે કાર્ય થાય એ કાર્યને 9 વર્ષમાં કર્યું છે. 9 વર્ષમાં અંતિમ યાત્રાની અંદર આજે કેટલા 2 દિવસથી તો સદગુરુઓ મોટા મોટા મંડળ સહિત કંડારીમાં છે, એની અંતિમ યાત્રામાં સંપ્રદાયના મોટા મોટા સદગુરુઓ હશે. એની એ યાત્રાની અંદર ગુરુજી અને બધાય આખા મંડળના સંતો હશે, અમે પણ મનથી ત્યાં હોઈશું. કેટલા બધા ભક્તોના મન ત્યાં હશે ને કેટલા ભક્તો દેહ કરીને ત્યાં હશે. 9 વર્ષના ગાળામાં શ્રીજી મહારાજનો રાજીપો, મોટા પુરુષનો રાજીપો કેવો મેળવ્યો એને, કેવો મેળ્યો! કે એને રાજીપો મેળ્યો હોય તો જ એના જીવનમાં આવી ઘટના ઘટે, નહીં તો ના થાય. સદગુરુ પોતા જેની પાસે દીક્ષા લીધી છે, જેને સાધુ થયા છે, એ જ સદગુરુના સાનિધ્યમાં દેહ છૂટે, બહુ જ મોટો ભાગ્યશાળી હોય, બહુ મોટો ભાગ્યશાળી. માગ્યું પણ નથી મળતું. 1000 ને 1 કરોડ વખત હું મહારાજ પાસે માગું ને તોય ના મળે એવી વસ્તુ છે. આત્યંતિક કલ્યાણ બહુ ટૂંકા ગાળામાં કરી લીધું, ટૂંકા ગાળામાં. કદાચ એને ઉપદેશ આપવાવાળા છે એનું પણ આત્યંતિક કલ્યાણ ચાલતું હોય, અને એને બહુ ટૂંકા ગાળાની અંદર આત્યંતિક કલ્યાણને ગ્રહણ કરી લીધું. એને કોઈનો સમાગમ કર્યો હશે એનું પણ ચાલુ હશે, એને ટૂંકા ગાળા અંદર કામ પૂરું કરી લીધું, કારણ કે ભગવાનને ગુરુજીનો રાજીપો, મોટા પુરુષના રાજીપાથી આ કામ થાય છે. અને છેલ્લે હું કહીશ કે જે કળશ ચડે એવું વચનામૃત, આ વચનામૃત એના પ્રાણ સમાન એને રાખ્યું હશે એ હું ચોક્કસ માનું છું. એવું આ વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 2 જેવી એ જીવને પરોક્ષને વિશે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિશે દ્રઢપણે પ્રતીતિ થતી નથી તે શ્રુતિમાં કહ્યું છે. જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કયા તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ, હરિરૂપ ગુરુ નહીં, ગુરુના રૂપમાં મળેલા હરિમાં જેને પરોક્ષ દેવ જેને નથી જોયા એમાં જેવી પ્રતીતિ છે, મહારાજને જેવા છે એવા જો નથી જોયા એમાં જેવી પ્રતીતિ છે, એવી પ્રતીતિ પ્રત્યક્ષ નજરની સામે જે ગુરુરૂપ હરી છે એવી જેને એમાં આવે એને જેટલા અર્થ છે બધાય સિદ્ધ થાય છે એમ ગરડાંતનું 2 કહે છે. અને જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા એ તો દેહ છતાં જ મળ્યા છે. જ્યારે ગુરુજી જેવા મોટા સાધુ મળ્યા ને દેહ મૂકીને જેને પામવા છે દેહ છતાં જ મળ્યા છે, અને જેને પરમપદ કહીએ મોક્ષ કહીએ તેને છતે દેહ જ પામ્યો છે. જેને મોક્ષ કહેવાય ને એને આવા સત્પુરુષ મળ્યા છતે દેહ જ પામ્યો છે. એટલે જ ગુરુજીએ પૂછ્યું, ગુરુજી કે મેં હિંમત સહિત પૂછી કાઢ્યું એને બધું પૂછતા, કે યોગી મૃત્યુની બીક લાગે છે? તો કે ના ગુરુજી. 32 વર્ષની ઉંમરે મૃત્યુકાળ વાલા ભક્તો, અંતકાળ એટલે સમજી લો જીવનનું
અગ્રામાગુરુ પેપર, અગ્રામાગુરુ. શરીરમાં રોગ થવો, બીમાર થવું, ઘરમાં કોઈ ઘરમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ આવો, ઘર તૂટી જવું, રૂપિયા વિના ના થઈ જવું, રોડ પર આવી જવું, એ પેપરો તો બહુ સામાન્ય છે. પણ પોતાનો જે અંતિમ સમય એ કોઈ પણ વ્યક્તિ માટે અતિ અઘરો, અતિ અઘરો, અતિ અઘરો છે, અતિ કઠણ છે, સમુદ્ર જેવો છે. અને એવા સમયે 32 વર્ષની ઉંમરે ત્યાગાશ્રમમાં 9 વર્ષ કાઢેલો એક મુક્તાત્મા એમ કે મને મૃત્યુની બીક નથી, એની પાસે મૂડી કઈ હતી? આ વચનામૃતોના મેં જે તમને સેન્ટેન્સો વાંચી બતાવ્યા ને એવા ઘણા હશે, પણ આટલા સેન્ટેન્સો જે છે ને એને એને હૃદયસ્થ કર્યા હતા, પોતાના આત્માને એનાથી કવચ બનાવીને રાખેલો હતો. બાકી મને તો આ પ્રસંગથી એટલી દ્રઢ ખાતરી થઈ ગઈ કે વચનાવતમાં જે કીધું છે કે સત્પુરુષને વિશે જે દ્રઢ પ્રીતિ છે એ જ આત્મદર્શનનું સાધન છે, અને સાક્ષાત પરમેશ્વરના દર્શન થયાનું પણ એ જ સાધન છે. વર્તાલનું 11મું વચનામૃત છે આ, લો ત્યાં જ પડી નિશાની. ભગવાનનું કરવું એ કેવું જો, આ મને ખબર નથી કે આમાં અહીં આગળ છે, પણ અહીં પડ્યું છે. જો, સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ છે એ જ આત્મદર્શનનું સાધન છે, અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે, અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે. સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એમાં સહજ હતી. આ વર્તાલના 11માંના વાક્ય પણ આ રહી ગયું હતું, આ પણ અગત્યની વાત. એટલે જાણે મહારાજ જાતે અહીંથી બોલે, મને મગજમાં આ સ્મૃતિ નહોતી આવી, છેલ્લે આવી તો મહારાજ ત્યાં બેઠા હતા, કદાચ હું ભૂલી જાત તો એ યાદ કરાવત, અહીં યોગી સ્વામી આ રૂપે બેઠા હતા. ભગવાનને ભગવાનના મુક્તો પરોક્ષ થયા જ નથી. માટે લોયા ધામના પરિવાર ભક્તો, કોઈ દુઃખ ચોક્કસ આપણને દુઃખ થાય હૃદયમાં, પણ યોગી સ્વામી તમારાથી ને મારાથી દૂર નથી. તમારા ને મારા હૃદયમાં એ રમતા જ રહેવાના, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી આ પૃથ્વી ઉપર એની સાધુતાની સુગંધ રહેવાની. જ્યાં સુધી આ પૃથ્વી ઉપર લોયા ધામનો પરિવાર છે ત્યાં સુધી એ પરિવારની અંદર એના જીવનની સુવાસ સદાય રહેવાની. એના ત્યાગી જીવન દ્વારા અનેકને પ્રેરણા મળશે, એવા પ્રેરણા સ્ત્રોત એના જીવનમાંથી વહ્યા જ કરવાના. માટે આપણા હૃદયને વિશે મહારાજની સાથે એને બિરાજેલા હંમેશા જોઈએ. આ વચનામૃતો એને બહુ વાલા હતા. આ વચનામૃતો મેં જે વાંચ્યા વાલા ભક્તો, એ વચનામૃતો એ વારે વારે વાંચતા, સાધુમાં અને ભક્તોમાં બહુ હેતવાળા હતા. આજે મેં વડોદરા એક યુવાનને ફોન કર્યો હતો સવારે, એને બહુ હેત હતું યોગી સ્વામી સાથે, એટલે મેં ફોન કર્યો. એટલે પહેલાં તો બહુ રડ્યા, બહુ રડ્યા, બહુ રડ્યા. પછી થોડી વાર રહીને શાંત થયા, મને કે સ્વામી બધી વાત કરીને, પછી મને બધી વાત કરતાં કરતાં કે મારે અમારે અહીં સ્વામી કેટલા યુવાનો એવા છે કે જે યુવાનો જેને ક્યારેક કોઈ કારણસર રડવાનું થાય, કોઈ પ્રોબ્લેમ થાય, દારૂ પીધો હોય, દારૂ પીધેલા વ્યક્તિઓને પણ યોગી સ્વામી ઠેક ત્યાંથી સુધારીને અહીં લાવ્યા હતા, એને હવે રડવું હશે, ક્યાં જશે? આવા એ યુવાનોના ઉદ્ગારો હતા. હું તો એ જ વિચારું છું કે 9 વર્ષના ગાળાની અંદર, એમાં પણ એને સાધુ થઈ 8 વર્ષ પૂર્ણ નથી થયા, હજુ 8 વર્ષ પૂર્ણ નથી થયા, એની અંદર નવ વર્ષ પૂર્ણ નથી થયા સાધુ થઈ, તો પણ એટલા સમયની અંદર એને આટલા હરિભક્તોનું હૃદય જીત્યા, ગુરુજીનું હૃદય જીત્યા, ગુરુજી એની સાથે નિખાલસતાથી બધી વાતો કરી શકે, સંતો ભક્તોના હૃદય જીત્યા. જ્યારે દાજ્યા ત્યારે પૂજ્ય દર્શન સ્વામી ત્યાં હતા, એ કથા નહોતા કરી શકતા, એને કેવું હૃદય જીત્યું હશે સાધુનું સાથે રહીને. સાથે રહેવું, હૃદય જીતવું બહુ કઠણ છે, પણ એમાં એ સહજ ગુણ હતો કે કોઈ એને ભૂલી ના શકે. એક વખત એના યોગમાં આવે, એની પાછળનું કારણ એક જ હતું કે એને સત્સંગમાં ઝીરો થવાની આદત હતી. એને હંમેશને માટે ડટાવવા માટે જ, હું ડટાવવા માટે જ આવ્યો છું, હું પાયામાં જવા માટે જ આવ્યો છું, આ એનું એક સહજ એક મેન્ટાલિટી હતી, એક વિચાર હતો કે હું તો સમાવા માટે જ આવ્યો છું, હું તો કોઈકના ઉપયોગમાં વપરાઈ જવા માટે જ આવ્યો છું. આવી જે ભાવના, એ ભાવનાએ એને આટલા મોટા ગુરુજી જેવા મોટા પુરુષને, આટલા સંતો ભક્તોના આશીર્વાદ અપાવ્યા છે, હૃદયમાંથી રાજીપો અપાવ્યો છે એવા પૂજ્ય યોગી સ્વામી. એનું વાલા ભક્તો, મને છેલ્લે છેલ્લે જ્યારે અહીંથી જતા હતા ને કેનેડાથી ઇન્ડિયા પહોંચ્યા ને, ત્યારે ઇન્ડિયા પહોંચીને પછી કે સ્વામી હું બહુ રાજી થયો. મેં કીધું કેમ?
ગુરુજીએ કેનેડાથી ઇન્ડિયા પહોંચ્યા ને ત્યાં સુધી પ્લેનમાં એટલી બધી વાતો કરી છે, એટલી બધી વાતો કરી છે કે મારું હૃદય ભરી દીધું છે, કે જાણે કેટલી મોટી મને મૂડી આપી દીધી હોય એવું મને લાગ્યું. કે મોટા પુરુષો દીર્ઘદ્રષ્ટા છે, લાંબુ જોતા હોય છે, પણ મેં કીધું આ લોકના લાગણીના પ્રવાહમાં તનાતા પણ દેખાય, તરતા પણ દેખાય. બાકી મોટા પુરુષો ભૂત ભવિષ્યને વર્તમાન ત્રણેવના વેધતા હોય છે, ત્રણેવના વેધતા. ધીરજ પણ એમાં હોય છે અને કોમળતા પણ એમાં હોય છે. બાળકની જેમ બધું રુદન પણ કરી શકે, નૃત્ય પણ કરી શકે અને પર્વત પ્રાય કઠણ હૃદય રહી પણ શકે. સત્પુરુષો છે એવા હોય છે. ગુરુજી જેવા મોટા પુરુષ એને આવી રીતે પૂજ્ય યોગી સ્વામીને મહારાજને વાલા કર્યા. વાલા ભક્તો, આવતીકાલે પૂજ્ય સ્વામીનો ત્યાં અંતિમ વિધિ છે, અંતિમ સંસ્કાર છે. આજે કાશીથી પણ સંતો હમણાં ત્યાં પહોંચશે, ત્યાં આગળ બધા એ સંતો મંડળના હાજર છે. મેં ગઈકાલ જાહેરાત કરી હતી કે આપણે અહીંથી લાઈવ ત્યાંથી દેખાશે, પણ હમણાં જ વાત થઈ ત્યારે પ્રશ્ન એવો થયો કે જે અંતિમ વિધિ માટેનો જે અગ્નિ સંસ્કાર છે એ જગ્યા ઘણી દૂર છે ગુરુકુલના કેમ્પસથી. એટલે છે ગુરુકુલની જ આપણી જગ્યા ખેતર, પણ એ ઘણું દૂર છે એટલે ત્યાં સુધી ઇન્ટરનેટ અવેલેબલ થઈ શકે એવું નથી. એટલે સંતોએ એવું કીધું કે એની આખી ક્લિપ કાલે સાંજ સુધીમાં ઇન્ડિયામાં મુકાઈ જશે, એટલે લગભગ આપણે બપોરે કે સાંજે આવતીકાલ સુધીમાં આપણને અહીંયા આગળ દર્શન થાય એવું ત્યાંથી સંતો આયોજન કરશે. પણ જે લાઈવ પ્રસારણ હતું એ થઈ શકે એવું નથી, માટે બધા ભક્તો રાજી રહેજો. જ્યારે પણ તમે અંતિમ વિધિના દર્શન કરો અને જ્યારે સ્વામીને ત્યાં અગ્નિ સંસ્કાર માટે પધરાવવામાં આવે ત્યારે તમામ ભક્તો પોતાને ઘેર રહ્યા થકા મનોમન એ ભગવાનના મુક્તાત્માને દર્શન કરજો, દંડવટ કરી લેજો અને પગે લાગી લેજો, ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી લેજો. એ સંતના ચરણમાં પ્રાર્થના કરજો કે તમે જેવી સુવાસ આ સત્સંગની અંદર તમારી ફેલાવીને ગયા છો એવા સદગુણો અમને આપજો. સાથે ઘણા ભક્તો હાર માટે પૂછતા હતા, તે ભક્તો તમે ત્યાં તમારા રિલેટિવ્સ હોય એને હાર લઈને ત્યાં મોકલો, જેનાથી એને ત્યાં આવા એક મુક્તાત્માના દર્શન પણ થાય. ગુરુજી જેવા મોટા પુરુષો, ઘણા મોટા સંપ્રદાયના અડીખમ સદગુરુઓ ત્યાં હાજર છે, એ બધાના પણ દર્શન થશે, સંતો ભક્તોના પણ દર્શન થશે. આ બાને કદાચ કોઈ તમારા કુટુંબી કુસંગી હશે ને અને આવા સમયે જો પહોંચશે ને તો એનું પણ સારું થશે. માટે જે ભક્તોને ઈચ્છા હોય એ ઘણા બધાના ફોન આવ્યા હતા, તો તમે આવી રીતે પુષ્પમાળા ત્યાં મોકલશો તો એ પોતે જ ત્યાં પહેરાવી શકશે, વ્યવસ્થા ત્યાં સંતોએ કરેલી હશે ત્યાંના આયોજન પ્રમાણે. ઘણા ભક્તોને એવો કેવો પ્રશ્ન હતો કે આમાં શું તક લાગે કે ના લાગે, અમારે નાવું કે ના નાવું, દીવો થાય કે ના થાય, ઘણા ભક્તોના આવા પ્રશ્નો હતા. વાલા ભક્તો, સત્સંગની અંદર આજથી ખાસ યાદ રાખજો, ક્યારેય પણ અમે સાધુ છીએ, અમે સાધુ છે ને એ આ સંસાર માટે મૃત્યુને પામેલા જ છીએ, અમારું આ કફન જ છે. અમે જીવીએ છીએ તો પણ આ કપડામાં છીએ, આ દેહને છોડીએ છીએ તો પણ આ જ કપડામાં છીએ. અમારું કોઈ સૂતક હોતું નથી, અમારે કોઈ એકાબીજાનું નાવાનું હોતું નથી. કોઈ ભગવાનના સાધુ સૂતક એ બધું ગ્રહસ્થના ધર્મો છે, ત્યાગાશ્રમની અંદર કોઈ ધર્મ નથી. ત્યાગાશ્રમના ત્યાગીને પોતાના પૂર્વાશ્રમના મા બાપ અને પોતાના સદગુરુ ત્રણનું જ નાવાનું હોય છે, ગુરુ ભાઈનું પણ નાવાનું હોતું નથી કે ભાઈ એને સ્નાન કરવું પડે એવું કશું હોતું નથી. કારણ કે આખું આ નિષ્કુળ થઈ ગયું. આપણું તો બ્રહ્મકુળ છે, આપણું તો અક્ષરકુળ છે, આ તો આ લોકની બધી રીતો છે. એટલે ઘણા ભક્તો કે આમ કેટલાક ભક્તો કે અમે દીવો ના કર્યો, એટલે મને લાગ્યું કે એને ખબર ના હોય દીવા થાય, આરતી થાય, ભજન થાય, આ તો ઉત્સવ છે, આ તો આપણને દુઃખ. આ પૂજ્ય યોગી સ્વામીની કાલ શ્રદ્ધાંજલિ સભા છે એ કોઈ શોક સભા નથી. તમારે ગ્રહસ્થમાં જેમ શોક સભા રાખે શોક સભા નથી, એના ગુનો ગાવા માટેની સભા છે. આપણે આ ધામમાં પધાર્યા એને આટલા મારું હૃદય કેવું છે શું છે એ મારું હૃદય મહારાજને ગુરુજી જાણે છે, પણ હું આટલી હિંમતથી કે ધીરજથી એના સદગુણોને ગાઈ શકું છું એ પણ મહારાજને મોટા પુરુષનું છે. પણ એનો ઉત્સવ છે, કાલે એનો ઉત્સવ છે. એક શ્રીજી મહારાજની રાણી શ્રીજી મહારાજની ભેગા અખંડ રમવા માટે જઈ ગઈ છે, અખંડ રમે છે. જે રાણી આપણી વચ્ચે રમતી એ આજથી શ્રીજી મહારાજને મુક્તોની વચ્ચે રમશે, મારા ને તમારા હૃદયમાં રમશે.
અમે તો રાણી જ છે શ્રીજી મહારાજની, આ દેહ કરીને દેખાઈએ કાલે ન પણ દેખાઈએ, એમ વાલા ભક્તો પૂજ્ય યોગી સ્વામી મહારાજને વાલા થયા. તો આ સૂતક દીવો આવું કશું જ સાધુની બાબતમાં, ભગવાનના ભક્તની બાબતમાં, ત્યારે તમારા કુટુંબ પરિવારમાં ભગવાનના ભક્ત ધામમાં ગયા હોય અને એનું બોડી જો ત્યાં હોય, તમારા ઘરમાં હોય, ત્યાં સુધી તમે પૂજા પાઠ ન કરો, જેવું એનો અગ્નિ સંસ્કાર પત્યો એટલે તમે તમારી પૂજા, નિત્ય પૂજા બધું કરો, પણ એટલું કે સૂતકના ધર્મો છે 10 દિવસ 15 દિવસ જે સૂતકનો નિયમ પત, એટલે આસન ધોઈ નાખો, બધું કરી નાખો, જેમ છે પવિત્રતા, એટલે ઋષિમુનિઓનો આપેલો ધર્મ પણ રહે અને ભક્તિ પણ રહે, એ તમારા ગૃહસ્થ આશ્રમમાં છે, બાકી ત્યાગ આશ્રમ માટે આવો કોઈ નિયમ નથી. માટે બધાય ભક્તો આરતી દીવો બધું કરજો, ભજન કરજો ખૂબ, અને આવતીકાલે અહીં મંદિરની અંદર પૂજ્ય સ્વામીની સ્મૃતિમાં આપણે સાંજે સભા રાખી છે 5:30-8:30 શ્રદ્ધાંજલિ સભા, અને સવારથી જ અહીં ઘણા ભક્તો જેને અનુકૂળ હોય ચોક્કસ પધારજો. સવારની અંદર પણ અહીં આગળ આપણે થોડીવાર કથા પછી ધૂન કરીશું, ત્યાર પછીથી બપોર સુધી અહીં આગળ જો ભક્તો આવશે, જે સંખ્યામાં આવશે, જેટલા આવશે, અમે તો અહીં સંતો ભજન કરીએ જ છે, હરિસ્મૃતિનો પાઠ, તો બધા ભેગા બેસીને પાઠ કરીશું, ભજન કરીશું, ધૂન કરીશું, અને 3:30-5:30 તો સાંજે મહામંત્રની ધૂન આપણે કરવાના જ છે. 5:30-6 આપણે પાછી હરિસ્મૃતિની 5મી ચિંતામણી બધા જેટલા હશે સમૂહમાં વાંચીશું. 6:30-7:30 એની અંદર આપણે અહીં આગળથી પૂજ્ય સંતો અને પૂજ્ય ભક્તો બધાય એના ઉદ્ગારો, એને યોગી સ્વામીના જે જે અનુભૂતિના હશે એને આપણે સાંભળશું અને શ્રદ્ધાસુમન સ્વામીના ચરણોમાં અર્પણ કરીશું. તો આવતીકાલે વાલા ભક્તો બધાય ખાસ અહીં આગળ મંદિરે પધારજો ભજન માટે, પૂજ્ય યોગી સ્વામીને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે. અત્યારે કથાને પૂર્ણ કરીએ છીએ. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ.